गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप चैप्टर नंबर 10 मानव कल्याण में सूक्ष्मजीवों जेना एनसीक्यू सॉल्व करीशू, जे तमने गुजकेट और नीट बने में उपयोगी बन से। तो फर्स्ट क्वेश्चन है, डांगरना खेतर में जैविक खातर बनावता बेक्टेरिया क्या है? तो एनो आंसर आवशे डी, सायनो बेक्टेरिया। त्यार पछी सेकंड नंबरनो छे, ओसिलेटोरिया केवा प्रकारना सूक्ष्म सजीव छे? तो बी, स्वयंपोषी। स्वयंपोषी एटले पोतानो खोराक जाते बनावे छे। त्यार पछी आपणे वात करीए त्रीजा नंबरनो क्वेश्चन। तो त्रीजा नंबरनो क्वेश्चन छे, दक्षिण भारतमां वपरातुं टोड्डी पीणुं कया वृक्षनी उपपेदाश छे? एनो आंसर आवशे डी, पाम। आगळ, पेनिसिलिन एंटीबायोटिकना प्रथम शोधक कोण छे? तो एनो आंसर आवशे बी, एलेक्जांडर फ्लेमिंग। त्यार पछी फाइव नंबर, एस्परजिलस नाइजर फूग द्वारा मेळवामां आवतो एसिड कयो छे? तो एमां आवशे आंसर साइट्रिक एसिड। त्यार पछी एसिटिक एसिड, छठा नंबरनो क्वेश्चन, एसिटिक एसिडनुं उत्पादन कया सूक्ष्म सजीव द्वारा मेळवाय छे? तो एनो आंसर आवशे बी, एसिटोबेक्टर एसिटी। त्यार पछी सेवन नंबर, लेक्टिक एसिड बेक्टेरिया कया विटामिननी गुणवत्तामां वधारो करे छे? तो एनो आंसर आवशे सेवन नंबरमां डी, साइनोकोबाल्मिन, मतलब के विटामिन बी 12 उणप गुणवत्तामां वधारो करे छे। त्यार पछीनी आपणे वात करीए तो आठ नंबर, ढोसा इडली जेवा खाद्य पदार्थों बनावा कया सूक्ष्म सजीवों महत्वना छे? तो एनो आंसर आवशे बी, लेक्टिक एसिड बेक्टेरिया, जेने आपणे लेक्टोबेसिलस तरीके पण ओळखीए छीए। त्यार पछी नौ नंबरनो क्वेश्चन, ब्रेड बनावा माटे कई बेकर्स ईस्टनो उपयोग करवामां आवे छे? तो एनो आंसर आवशे सी, सेकेरोमाइसिस सेरिविसी। त्यार पछी टेन नंबरनो क्वेश्चन, क्लॉस्ट्रिडियम ब्यूटीरिकम बेक्टेरिया द्वारा कयो एसिड मेळवामां आवे छे? तो आंसर आवशे सी, ब्यूटेरिक एसिड। त्यार पछी इलेवन नंबरनो क्वेश्चन छे, लॉन्ड्रीमां तैली डाघा दूर करवा माटे कया उत्सेचकनो उपयोग थाय छे? तो एनो आंसर आवशे बी, लाइपेज उत्सेचक। त्यार पछी ट्वेल नंबरनो क्वेश्चन, स्वीस चीज कया बेक्टेरियानी मददथी तैयार करवामां आवे छे? तो एनो आंसर आवशे ए, प्रोपियोनी बेक्टेरियम सारमानीनी मददथी स्वीस चीज तैयार करवामां आवे छे। त्यार पछी तेर नंबरनो क्वेश्चन, लोहीनी नळીઓમાં લોહીના ગઠ્ઠાને તોડતું રસાયણ, જેમાં આન્સર આવશે એ, સ્ટ્રેપ્ટોકાઇનેઝ। ત્યાર પછી ફોર્ટી નંબરનો ક્વેશ્ચન, ફ્લોક્સ કઈ પ્રક્રિયા દરમિયાન રચાય છે? તો એનો આન્સર આવશે એ, સુએજ ટ્રીટમેન્ટ દરમિયાન ફ્લોક્સની રચના થાય છે। ફ્લોક્સ એટલે શું? તો ફૂગ અને બેક્ટેરિયા એ સાથે જોડાઈ અને જે રચના બનાવે છે, જેને ફ્લોક્સ તરીકે ઓળખવામાં આવે છે, અને આ ફ્લોક્સ એ સુએજ ટ્રીટમેન્ટ દરમિયાન જોવા મળે છે। નેક્સ્ટ પંદર નંબરનો ક્વેશ્ચન, કીટકો અને સંધિપાદીઓમાં રોગ પેદા કરતો સજીવ કયો છે? તો એમાં આન્સર આવશે સી, બકુલો વાયરસ। ત્યાર પછી સોળ નંબર, કયા પ્રકારના બેક્ટેરિયા દ્વારા મિથેનનું ઉત્પાદન કરવામાં આવે છે? તો એનો આન્સર આવશે એ, મિથેનો બેક્ટેરિયમ। સત્તર, કયા પ્રકારના બેક્ટેરિયા ઢોરના પાચન માર્ગમાં જઠરમાં આવેલા હોય છે અથવા તો જઠરમાં રહેલા હોય છે? તો એમાં જવાબ આવશે ડી, મિથેનોજન્સ બેક્ટેરિયા। ત્યાર પછી અઢાર નંબરનો ક્વેશ્ચન, દર્દીઓમાં અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડવા કયો રાસાયણિક ઘટક વપરાય છે? તો આન્સર આવશે સી, સાયક્લોસ્પોરિન એ। ઓગણીસ,
રુધિરમાં કોલેસ્ટેરેલનું પ્રમાણ ઘટાડવા વપરાતું સ્ટેટિન્સ એ કયા સૂક્ષ્મજીવમાંથી મેળવવામાં આવે છે? તો એનો આન્સર આવશે ડી મોનોસ્કસ પુરપુરિયસમાંથી મેળવવામાં આવે છે. રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટેનું જે સ્ટેટિન્સ વપરાય છે એ સ્ટેટિન્સ મોનોસ્કસ પુરપુરિયસ સૂક્ષ્મજીવમાંથી મેળવવામાં આવે છે. ત્યાર પછી 20 નંબરનો ક્વેશ્ચન, સુએજ ટ્રીટમેન્ટમાં પાણીમાં રહેલા ભૌતિક કણ દ્રવ્યોનો નિકાલ કઈ ક્રિયા દ્વારા કરાય છે? તો એનો આન્સર આવશે સી ગાળન અને ઔષાદન પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી 21 નંબર, સુએજ ટ્રીટમેન્ટમાં કઈ પ્રક્રિયા દ્વારા માટી કે નાની કાંકરીઓ દૂર કરવામાં આવે છે? તો એનો જવાબ આવશે બી ઔષાદન દ્વારા. ઔષાદન એટલે શું? જ્યારે ગાળન કરવામાં આવે છે તો તરતો કચરો દૂર થાય છે, હલકો કચરો દૂર થાય છે. જ્યારે જે વેતી માટી કાંકરા હોય છે એ નીચે જમા થાય છે અને એને પછી દૂર કરવામાં આવે છે, તો એ ઔષાદન ક્રિયા થઈ કહેવાય. એટલે અહીંયા આન્સર આવશે બી. ત્યાર પછી 22 નંબરનો ક્વેશ્ચન, બીઓડીમાં ઘટાડો ક્યારે થાય છે? તો એનો આન્સર આવશે એ કાર્બનિક દ્રવ્યોનો જથ્થો વપરાય ત્યારે બીઓડીમાં એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડમાં ઘટાડો થાય છે. ત્યાર પછી 23 નંબરનો ક્વેશ્ચન, બીઓડીનું પ્રમાણ વધારે તેમ? એનો આન્સર આવશે એ પાણીની પ્રદૂષણ માત્રા વધારે. આગળ 24 નંબર, બાયોગેસમાં સર્જાતો મુખ્ય વાયુ કયો છે? તો બાયોગેસમાં સર્જાતો મુખ્ય વાયુ એ મિથેન છે, એટલે કે બી CH4 આન્સર આવશે. આગળ આપણે વાત કરીએ 25 નંબરનો ક્વેશ્ચન, બેક્ટેરિયા કયા પ્રકારના કાર્બોદિત દ્રવ્ય પર પ્રક્રિયા કરે છે વધુ પ્રાપ્ત બેક્ટેરિયા કયા પ્રકારના કાર્બોદિત દ્રવ્ય પર પ્રક્રિયા કરે તો વધુ પ્રાપ્ત થાય છે? તો એમાં આવશે સેલ્યુલોઝ આવશે જવાબ. 25 નંબરમાં સી જવાબ આવશે. શું વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે? ક્વેશ્ચનમાં એવું કહેવા માંગે છે કે બેક્ટેરિયા કયા પ્રકારના કાર્બોદિત દ્રવ્ય પર પ્રક્રિયા કરે તો વધુ પ્રમાણમાં મિથેન પ્રાપ્ત થાય છે, તો સેલ્યુલોઝ જવાબ આવશે. આગળ 26 નંબરનો ક્વેશ્ચન છે, કઈ સંસ્થા બાયોગેસ ટેકનોલોજી વિકસાવવામાં આવી કઈ સંસ્થા દ્વારા બાયોગેસ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે? તો એનો આન્સર આવશે સી KVIC. ત્યાર પછી આગળ, નીચે પૈકી અસંગત જોડ કઈ છે? એ બીટી કોટન રોગપ્રતિકારક જાત, મિથેનોજન્સ બાયોગેસ, સ્યુડોમોનાસ જાતિ નાઇટ્રોજન સ્થાપન, ટ્રાઇકોડર્મા સાયક્લોસ્પોરિન. તો આમાં અસંગત જોડ કઈ છે? તો 27મા આવશે સ્યુડોમોનાસ જાતિ નાઇટ્રોજન સ્થાપન. સ્યુડોમોનાસ એ નાઇટ્રોજન સ્થાપનમાં ઉપયોગી નથી, એ અસંગત આવશે. આગળ 28 નંબરનો ક્વેશ્ચન, 28માં છે, નીચેનામાંથી મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક કયા છે? તો મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયામાં એઝોસ્પાઇરિલિયમનો સમાવેશ થાય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ 29 નંબરના ક્વેશ્ચનની, માઇકોરાઇઝા માટીમાં રહેલા કયા પોષક તત્વોનું શોષણ કરી વનસ્પતિને પહોંચાડે છે? તો એનો આન્સર આવશે બી, માઇકોરાઇઝા એ માટીમાં રહેલા ફોસ્ફરસનું શોષણ કરી અને વનસ્પતિને પહોંચાડે છે. ત્યાર પછી 30 નંબરનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ બધા કાર્યો કરતાં સજીવનું નામ દર્શાવતો સાચો વિકલ્પ કયો છે? પહેલું કાર્ય છે દૂધમાં અમ્લો એસિડ ઉત્પન્ન કરે, બીજું કાર્ય છે વિટામિન B12ની ગુણવત્તા વધારે, ત્રીજું કાર્ય છે હોજરીમાંના નુકસાનકારક બેક્ટેરિયાથી બચાવે, અને ચોથું કાર્ય છે આથવણનું કાર્ય કરે છે. તો આમાં કયો સજીવ છે જે આ બધા કાર્ય કરે છે? તો એમાં આન્સર આવશે સી LAB, એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા, જેને આપણે લેક્ટોબેસિલસ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી 31 નંબરનો ક્વેશ્ચન,
राई अने फळाव वृक्षों ने नुकसानकारक जीवातना नियंत्रण माटे कया बेक्टेरियानो उपयोग थाय छे? तो एमा आवशे बी बेसिलस थुरेंजेन्सिस बेक्टेरियानो उपयोग करवामां आवे छे, कारण के आ बेसिलस थुरेंजेन्सिस बेक्टेरिया में कीटकोनो नाश करता क्राई प्रोटीन उत्पन्न करता जनीन आवेला होय छे, एटला माटे अहीं राई अने फळाव वृक्षों ने नुकसानकारक जीवातना नियंत्रण माटे बेसिलस थुरेंजेन्सिस बेक्टेरियानो उपयोग करवामां आवे छे। त्यार पछी 32 नंबरनो क्वेश्चन, सुएज ट्रीटमेंट में नीचेना कया वायुओ उत्पन्न थाय छे? तो सुएज ट्रीटमेंट में मिथेन जी H2S अने CO2 जेवा वायु उत्पन्न थाय छे, टूंक में ए ऑप्शन आवशे। आगळ 33 नंबर, LAB दूध ने जमावा उपरांत बीजू क्यूँ कार्य करे छे? तो एनो आंसर आवशे एक केटला प्रोटीन ने पचावे छे, ए पण आवे दूधना प्रोटीन ने पचावे छे, विटामिन B12 नी गुणवत्ता में पण वधारो करे छे, नुकसानकारक बेक्टेरिया थी होजरी ने बचावे छे। तो अहीं आंसर आवशे डी, एटले LAB दूध ने जमावा उपरांत बीजा कया कार्य करे छे? तो आमां आपेल बधा तमाम कार्यो करे छे, तो आंसर आवशे डी। આગળ 34 નંબરનો ક્વેશ્ચન છે, રોકવી ફોર્ટ ચીઝને પકવવા માટે તેના પર કોનું સંવર્ધન કરવામાં આવે છે? તો એમાં આવશે આન્સર બી, ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે। આગળ 35 નંબરનો ક્વેશ્ચન, અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરેનું મહત્વ શું છે? તો એનો આન્સર આવશે ડી, પેનિસિલિનના ઉત્પાદનમાં સુધારા કરી તીવ્ર ઉપયોગિતા પ્રસ્થાપિત કરી, એટલે ડી ઓપ્શન આવશે। આગળ 36 નંબરનો ક્વેશ્ચન, નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે? તો એમાં બી આવશે, લોન્ડ્રીમાં તેલી ડાઘ દૂર કરવા માટે પ્રોટીએઝ વપરાય છે। તો એ ખોટો આન્સર છે, કારણ કે લોન્ડ્રીમાં તેલી ડાઘા દૂર કરવા માટે લાઇપેઝ વપરાય છે। આગળ 37 નંબરનો ક્વેશ્ચન, સુએજ ટ્રીટમેન્ટ દરમિયાન કોના જોડાણથી ફ્લોક્સ બને છે? તો એમાં આવશે જવાબ સી, બેક્ટેરિયા અને ફૂગની કવકજાળ જોડાઈ અને ફ્લોક્સની રચના કરે છે। 38, જૈવિક નિયંત્રક તરીકે અક્ષીર પુરવાર થયેલ ફૂગ કઈ છે? તો એમાં જવાબ આવશે ટ્રાઇકોર્ડમાં ફૂગ એ જૈવિક નિયંત્રક તરીકે પુરવાર થઈ છે। આગળ 39, જૈવ જંતુનાશકો એટલે? એનો જવાબ આવશે બી, જીવંત સજીવો અથવા તેની પેદાશો જે પેસ્ટ કંટ્રોલમાં વપરાય છે, એટલે કે જીવંત સજીવો જેવા કે બેક્ટેરિયા ફૂગ વગેરેનો પેસ્ટ કંટ્રોલમાં ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી 40 નંબરનો ક્વેશ્ચન, જૈવિક ખાતરનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો એમાં જવાબ આવશે ડી, બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા અને ફૂગ એ જૈવિક ખાતરનો મુખ્ય સ્ત્રોત છે। ત્યાર પછી 41 નંબરનો ક્વેશ્ચન, માઇકોરાઇઝા એટલે શું? તો એનો આન્સર આવશે સી, ફૂગ અને ચોક્કસ બીજધારી વનસ્પતિઓના મૂળ વચ્ચેનું સહજીવન એને માઇકોરાઇઝા તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં એમ કહી શકાય ફૂગ અને મૂળ વચ્ચેના સહજીવનને માઇકોરાઇઝા તરીકે ઓળખવામાં આવે છે। આગળ નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજન સ્થાપન થાય છે? તો જવાબ આવશે સી, એ અને બી, એટલે કે એઝોસ્પાઇરિલિયમ અને એઝેટોબેક્ટર બંને એ મુક્તજીવી બેક્ટેરિયા છે જે વાતાવરણમાંથી મુક્ત અવસ્થામાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે 43 નંબરનો ક્વેશ્ચન, એમાં વિધાન પી આપેલું છે। વિધાન પી, બ્રેડ બનાવવા માટે બેકર્સ ઇસ્ટ ઉપયોગમાં લેવાય છે? તો વિધાન પી સાચું છે। ત્યાર પછીનું વિધાન આપ્યું છે, વિધાન પી સાચું છે। ત્યાર પછીનું વિધાન આપ્યું છે, LAB વિટામિન B6ની ગુણવત્તામાં વધારો કરે છે, એ વિધાન ખોટું છે, બરાબર।
अने विधान पी ए क्यू माटे कयो विकल्प साचो छे तो ए आंसर आवशे के ब्रेड बनावा माटे बेकर सीस्ट उपयोग में लेवाय छे। विधान साचू छे, पी विधान साचू छे। जयरे एल ए बी ए विटामिन बी सिक्स की गुणवत्ता में वधारो करे छे ए विधान खोटू छे, कारण के एल ए बी ए विटामिन बी ट्वेल्व की गुणवत्ता में वधारो करे छे, तो आंसर ए आवशे। चलो आग आपणे बात करिए 44 नंबरना क्वेश्चन की। विधान ए, बेक्टेरिया वड़े थती रासायणिक प्रक्रिया द्वारा पानी में रहेल कार्बनिक द्रव्यों मोटा भागनो जत्थो वपराय छे, तो विधान ए साचू छे, बराबर। त्यार पछी कारण आप्यु छे, बेक्टेरिया सहित सूक्ष्मजीवों पानी में द्रव्य ओटू वपरे छे, कारण आर पण साचू छे, अने जवाब आवशे सी, विधान ए अने कारण आर बन्ने साचा छे, अने कारण आर ए विधान ए नी साची समझूती छे। त्यार पछी 43 नंबरनो क्वेश्चन आप्यु छे, कॉलम वन में सजीवोना नाम दर्शावेला छे, बराबर। 45 नंबरना क्वेश्चन में कॉलम वन में सजीवोना नाम दर्शावेला छे अने कॉलम टू में तेमना द्वारा बनावाता पदार्थोना नाम दर्शावेल छे, तो तेमना माटे साची जोड़ दर्शावतो विकल्प जणावो, जे ऑक्टोम्बर 2011 नी परीक्षा में पूछायेलो क्वेश्चन छे। तो अहीं ध्यान राखजो, सेकेरोमाइसिस सेरेविसी एमांथी सेनू निर्माण करवामां आवे छे, तो ब्रेड। सेकेरोमाइसिस सेरेविसी ए ब्रेडना उत्पादन माटे उपयोगी छे। चलो लेक्टोबेसिलस तो ए लेक्टिक एसिडना उत्पादन माटे उपयोगी छे। त्यार पछी एसिटोबेक्टर एसिटी तो ए एसिटिक एसिडना उत्पादन माटे उपयोगी छे, अने चार नंबरनू क्लोस्ट्रीडियम ब्यूटीरिकम ए ब्यूटीरिक एसिडना उत्पादन माटे उपयोगी छे, तो अहीं आंसर तमारो आवशे डी, पहेलामां एस, बीजामां आर, त्रीजामां क्यू अने चौथामां पी आवशे। आगळ आपणे वात करीए 46 नंबरना क्वेश्चननी, नीचे आपेल पैकी कयुं विधान असत्य छे, तो एमां डी आवशे, राइजोबियम बेक्टेरिया मुक्तजीवी बेक्टेरिया छे, खोटू छे विधान, कारण के राइजोबियम बेक्टेरिया ए सहजीवी बेक्टेरिया छे। 47 नंबरनो क्वेश्चन, नीचे आपेला पैकी कयुं जोड़कू असंगत छे, तो एमां जवाब आवशे डी, आसीबिया गोसिपी जेमांथी साइक्लोस्पोरिन एनू निर्माण थाय छे ए जोड़कू असंगत छे। आगळ आपणे वात करीए 48 नंबरनो क्वेश्चन, सुएज ट्रीटमेंट माटे नीचे आपेल पैकी कयुं विधान असत्य छे, तो एमां आंसर आवशे डी, तेमां बीओडी प्रमाण वधे छे, खरेखर सुएज ट्रीटमेंटमां बीओडीनुं प्रमाण घटे छे। त्यार पछी आपणे वात करीए 49 नंबरनो क्वेश्चन, प्रतिकारकता निग्राहक तरीके कोण उपयोगी छे, तो एमां जवाब आवशे सी, साइक्लोस्पोरिन ए प्रतिकारकता निग्राहक तरीके उपयोगी छे। त्यार पछी 50 नंबरनो क्वेश्चन, रुधिरमां कोनू प्रमाण घटाड़वा स्टेटिन्स वपराय छे, तो बी, रुधिरमां कोलेस्टेरोलनुं प्रमाण घटाड़वा स्टेटिन्स वपराय छे। आगळ 51 नंबरनो क्वेश्चन, क्रियाशील स्लजमां सूक्ष्मजीवोनुं पाचन कोना द्वारा थाय छे, बी, एन एरोबिक बेक्टेरिया एटले के अजारक बेक्टेरिया द्वारा पाचन थाय छे। पछी 52, एसटीपीएस एटले के सुए ट्रीटमेंट प्लांट्समां कया टाँकामां थती प्रक्रियामां बायोगेस उत्पन्न थाय छे, तो एमां जवाब आवशे सी, एन एरोबिक स्लज डाइजेस्टर्स एटले के अजारक टाँकामां थती प्रक्रियामां बायोगेस उत्पन्न थाय छे। आगळ પાણીમાં વધતા પ્રદૂષણ સાથે બીઓડીનું મૂલ્ય શું આવે, તો પાણીમાં વધતા પ્રદૂષણ સાથે બીઓડીનું મૂલ્ય વધે છે। આગળ બી ઓપ્શન આવશે। કયા દ્રવ્ય પર 54 નંબરનો ક્વેશ્ચન, કયા દ્રવ્ય પર મિથેનોજન્સની પ્રક્રિયાથી મોટા જથ્થામાં મિથેન વાયુ પેદા થાય છે, તો જવાબ આવશે ડી, સેલ્યુલોઝ। આગળ 55 નંબરનો ક્વેશ્ચન, મિથેનોજેનિક બેક્ટેરિયા કઈ શ્વસન પ્રક્રિયા દર્શાવે છે,
तो यहाँ जवाब आवशे बी अजारक श्वसन। त्यार पछी 56 ट्राइकोर्ड में ए शू छे, तो ट्राइकोर्ड में ए एक मुक्तजीवी फूग छे, एटले आंसर तमारो आवशे ए। त्यार पछी 57 नंबरनो क्वेश्चन, फूग द्वारा कया कार्बनिक एसिडनु उत्पादन कराय छे, तो एमां आंसर आवशे डी साइट्रिक एसिड। त्यार पछी कोने आथवण, 58 नंबरनो क्वेश्चन, कोने आथवणनी क्रियामां पसार करी खाद्य सामग्री बनावाय छे, तो एमां आवशे माछली, सोयाबीन अने वास बन्नेने त्रणेने आथवणनी क्रियामांथी पसार करी खाद्य सामग्री बनावाय छे, एटले डी आपेल तमाम आवशे। त्यार पछीनी आपणे वात करीए तो आगळनो क्वेश्चन छे पेनिसिलिनना उत्पादनमां, 59 नंबरनो क्वेश्चन, पेनिसिलिनना उत्पादनमां सुधारा करी तेनी तीव्र उपयोगिता कोणे प्रस्थापित करी, तो एनो आंसर आवशे बी अर्नेश चेन अने हार्वर्ड फ्लोरे। त्यार पछी 60 नंबर, विधान ए जम्या पछी छासनो उपयोग लाभकारक लाभदायक छे, साचू कारण के मां बेक्टेरिया रहेला छे, कारण एले जे पाचनमां मददरूप थाय छे, कारण आर एलेबी जठरमां नुकसानकारक बेक्टेरियाथी बचावे छे, तो ए पण साचू आवशे, एटले जवाब आवशे ए अने आर बंने साचा छे अने आर ए एनी साची समजूती छे, बराबर, कारण के लेक्टोबेसिलस छे ए जठरना नुकसानकारक बेक्टेरियाथी बचावे छे, आग एटले अहीं आंसर आवशे ए। चलो आगळ 61 नंबरनो क्वेश्चन, एलेबी माटे कया विधान साचा छे, बराबर, तो 61 मां पहला एक आपेलू छे ते अजारक श्वसन करे छे, तो साचू छे, बराबर, ते दूधमां दूधनी शर्करानुं अंशतः पाचन करे छे, ए पण साचू छे, ते दूधनी शर्करानुं पाचन करी लेक्टिक आथवण क्रिया करे छे, बराबर, तो ए नहीं आवे, बराबर, सॉरी, दूधनी शर्करानुं पूर्ण पाचन करे छे एटले ए खोटुं आवशे, ते दूधनी शर्करानुं पाचन करी लेक्टिक आथवण क्रिया प्रेरे छे, तो ए त्रीजुं साचुं सेंटेन्स छे, ते दूधमां अम्लो अने CO2 पैदा करे छे, खोटुं, पछी ते दूधना प्रोटीननुं अंशतः पाचन अने चरबीनुं विघटन करे छे, ए पण खोटुं, तो अहींया 61માં આન્સર આવશે ડી, પહેલું અને ત્રીજું વિધાન સાચું છે। આગળ આપણે વાત કરીએ તો 65 નંબરમાં કયા વિધાનો સાચા છે એ કહેવાનું છે, વિધાન અને કારણવાળો ક્વેશ્ચન છે। 62 નંબરનો ક્વેશ્ચન, રોકવી ફોર ચીઝ માટે ફૂગનું સંવર્ધન કરાય છે, તો સાચું છે, બરાબર। ત્યાર પછી સ્વીસ ચીઝ માટે પ્રોપિયોની બેક્ટેરિયમ સારમાનીનો ઉપયોગ કરાય છે, તો આર પણ સાચું છે, પરંતુ આર એની સાચી સમજૂતી નથી, એટલે બી ઓપ્શન આવશે, એ અને આર બંને સાચા છે પણ આર એની સાચી સમજૂતી નથી। ત્યાર પછી આપણે વાત કરીએ તો 63 નંબરનો ક્વેશ્ચન, સેકેરોમાઇસિસ સેરિવિસી એ બેકર સિસ્ટ કહેવાય છે કે બેવર સિસ્ટ, બંને, સેકેરોમાઇસિસ સેરિવિસીને બેકર સિસ્ટ પણ કહેવાય છે અને એને બેવર સિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। પછી 64 નંબરના ક્વેશ્ચનની આપણે વાત કરીએ, કોની અસરથી સર્જાતો CO2 બ્રેડને પોચી અને છિદ્રાળુ બનાવે છે, તો આન્સર આવશે ઈસ્ટ, ઈસ્ટ એના દ્વારા ઉત્પન્ન થતો CO2 આથવણની ક્રિયા દ્વારા જે CO2 ઉત્પન્ન કરે છે એ બ્રેડને પોચી અને છિદ્રાળુ બનાવે છે। આગળ આપણે વાત કરીએ 65 નંબરનો ક્વેશ્ચન, ઔદ્યોગિક આલ્કોહોલના ઉત્પાદનમાં કોણ મદદરૂપ થાય છે, તો જવાબ આવશે ડી સેકેરોમાઇસિસ સેરિવિસી। ત્યાર પછી 66 નંબરનો ક્વેશ્ચન છે, વિધાને અર્નેસ્ટ ચેન અને હાર્વર્ડ ફ્લોરેને પેનિસિલિનના ઉત્પાદનમાં સુધારો કર્યો, તો સાચું વિધાન છે। ત્યાર પછી કારણ આર, પેનિસિલિયમ નોટેટમ ફૂગ દ્વારા પેનિસિલિન મેળવાયું, એ પણ સાચું છે, તો એનો આન્સર આવશે બી, એ અને આર બંને સાચા છે પરંતુ આર એની સાચી સમજૂતી નથી, એટલે કારણ ના કહેવાય। 67 નંબરનો ક્વેશ્ચન, યોગ્ય જોડકા સૂચવતો વિકલ્પ કયો છે, બરાબર, તો એમાં સેકેરોમાઇસિસ સેરિવિસી
एनी सामे आवशे बी ब्रेड बनावा माटे उपयोगी छे। त्यार पछी सेकंड नंबर पेनिसिलियम नोटेटम डी पेनिसिलिन बनावा माटे उपयोगी छे। पछी आसीबिया गोसिपी तो रिबोफ्लेविन बनावा माटे उपयोगी छे, जे तमने आमां आपेलुं नथी तमारी नवी एनसीईआरटी बुक में पण जूनी बुक में छे, एटले के नीट में तमने पूछी शकाय। आगळ फोर नंबरनुं छे राइजोपस निग्रीकेन्स, तो राइजोपस निग्रीकेन्स माटे आवशे हाइड्रोक्सी प्रोजेस्टेरोन, એટલે કે રાઇઝોપસ નિગ્રીકેન્સમાંથી હાઇડ્રોક્સી પ્રોજેસ્ટેરોન મેળવવામાં આવે છે। પાંચ ટ્રાઇકોડમાં પોલિસ્પોરમ ફૂગમાંથી સાયક્લોસ્પોરિન મેળવવામાં આવે છે, અને મોનોસ્કસ પુરપુરિયસમાંથી સ્ટેટિન્સ મેળવવામાં આવે છે, એટલે તમારો આન્સર થશે એ બરાબર। ફરીથી યાદ રાખજો, સેકેરોમાઇસિસ સેરિવિસી બ્રેડ બનાવવા માટે પેનિસિલિન નોટેટમમાંથી પેનિસિલિન, આસીબિયા ગોસ્ટીપીમાંથી રિબોફ્લેવિન, રાઇઝોપસ નિગ્રીકેન્સમાંથી હાઇડ્રોક્સી પ્રોજેસ્ટેરોન, ટ્રાઇકોડમાં પોલિસ્પોરમમાંથી સાયક્લોસ્પોરિન, અને મોનોસ્કસ પુરપુરિયસમાંથી સ્ટેટિન્સ વપરાય છે, એટલે તમારો આન્સર આવશે એ।